બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ ગુરુવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની હાજરીમાં નોંધાવશે ઉમેદવારી, જોકે કોંગ્રેસના ઉમેદવારની પસંદગીનું રહસ્ય હજુ અકબંધ. ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહીના પ્રથમ દિવસે જ ધાનેરામાં ખેડૂતોનો હલ્લા બોલ. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ ખેડૂતોની અટકાયતના વિરોધમાં પોલીસ મથકનો ઘેરાવો કરાતા સર્જાયો ગરમાવો. બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીના પોકારો. અમીરગઢની મોડેલ શાળામાં પણ 3 દિવસથી પાણી ન મળતા મુશ્કેલીમાં મુકાયેલા 1200 જેટલા બાળકોમાં ભારે રોષ. આ વખતે બનાસકાંઠામાં ઉનાળો આકરો પુરવાર થવાના એધાણ. ગરમીના પ્રકોપ વચ્ચે ઋતુજન્ય બીમારીઓથી બચવા સાવચેતી રાખવા આરોગ્ય અધિકારીની સલાહ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં હવે લોકસભા ચૂંટણીનો ગરમાવો જોર પકડી રહ્યો છે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવવા આગળ આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ પણ આગામી ગુરુવારે વિજય મુહૂર્તે તેમની ઉમેદવારી નોંધાવનાર હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુરુવારે સવારે 10 વાગે પાલનપુર ખાતે યોજાનાર વિશાળ જનસભા યોજાશે. આ પ્રસંગે જનતા જનાર્દનના આશીર્વાદ લીધા બાદ પરબતભાઈ પટેલ પક્ષના અગ્રણીઓ અને સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચી વિજય મુહૂર્તે તેમનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરશે. આ પ્રસંગે સમર્થકો તેમજ પક્ષના કાર્યકરોને બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. આ વખતે લોકસભાની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ જેવી બની ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી આક્રમક પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. ગત રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક સાથે 500 સ્થળે હું પણ ચોકીદાર કાર્યક્રમ યોજી વિડીયો કોન્ફરન્સ મારફતે વેપારીઓ, નોકરિયાતો, પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપરાંત દેશના ચોકીદાર એવા જાગૃત નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાનની આ વિડીયો કોન્ફરન્સ વખતે ડીસાના લાયન્સ હોલ ખાતે પણ જિલ્લા ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારોએ વડાપ્રધાન સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના 1000થી વધુ કાર્યકરોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના સંવાદને માણ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર પરબતભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા તેમજ અન્ય અગ્રણીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદનું ઉદ્ભવ સ્થાન હોય ત્યાં ખેલ થવો જોઈએ, એટલે આપણે બાલાકોટમાં કાર્યવાહી કરી હતી. વડાપ્રધાને આ કોન્ફરન્સમાં વિપક્ષ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીના વધતા જતા ગરમાવા વચ્ચે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના નેતૃત્વ હેઠળ ડીસા તાલુકામાં વસતા માળી સમાજના અગ્રણીઓએ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને તન, મન અને ધનથી પૂરતું સમર્થન આપી બનાસકાંઠાનું કમળ દિલ્હી મોકલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે પ્રદેશ ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ સાથે આજે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના ડીસા સ્થિત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મગનલાલ માળીએ ઉમેદવાર પરબતભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું. આ શુભેચ્છા મુલાકાત વખતે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી ઉપરાંત વાસણા ડેલિગેટ એન.ટી. માળી, માલગઢ ડેલિગેટ નરેશભાઈ સોલંકી, જાણીતા ધારાશાસ્ત્રી અને ભાજપના યુવા અગ્રણી કૈલાસભાઈ ગેહલોત, ડીસા નગરપાલિકાના કોર્પોરેટર દીપકભાઈ પઢિયાર અને ગોરધનજી કછવા, માલગઢ સરપંચ શ્રવણકુમાર માળી, વાસણાના પૂર્વ સરપંચ નરસિંહજી કસ્તુરજી માળી, વાસણા સરપંચ દયારામ માળી, વાસણા સરપંચ પ્રહલાદજી માળી, મોરથલ ગોળિયા સરપંચ પરેશભાઈ કછવા, ગેનાજી ગોળિયા સરપંચ અશોકભાઈ માળી, માળી સમાજના અગ્રણીઓ કપૂરજી પઢિયાર, કનૈયાલાલ માળી, બાબુલાલ અમથાજી માળી, શિવાજી હકમાજી માળી, ખેતાજી માળી, ભરતકુમાર ચત્રાજી માળી, સિંગર ગણપતલાલ માળી, ડીસા ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ અર્જણભાઈ ચૌધરી, વિજય પટેલ શાક માર્કેટ વેપારી મંડળના પ્રમુખ કમલેશકુમાર લાલજીભાઈ માળી, ભાજપ અગ્રણી રૂપાજી ગિરધારજી માળી, માલગઢના અગ્રણી દયારામજી માળી, અશોકભાઈ સોલંકી, શંકરભાઈ માળી સહિત માળી સમાજના અન્ય અગ્રણીઓ, ડેલિગેટો તેમજ સરપંચો અને યુવા અગ્રણીઓએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથને વધુ મજબૂત બનાવવા માટે બનાસકાંઠા બેઠક ઉપર કમળ ખીલવવા તન, મન અને ધનથી સહકાર આપી ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવાની ખાતરી આપી હતી. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત આગામી 4 એપ્રિલે પૂર્ણ થવા જઈ રહી છે.
પરંતુ કોંગ્રેસ હજુ સુધી પોતાના ઉમેદવારનું નામ પણ જાહેર કરી શકી નથી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ બટોરને બનાસકાંઠા બેઠક ઉપરથી મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પાટણમાં કોંગ્રેસે ઠાકોર સમાજમાંથી જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા બાદ ભાજપે પણ ઠાકોર સમાજના ઉમેદવારને જ ટિકિટ આપી છે. એ જ રીતે બનાસકાંઠામાં કોંગ્રેસ પણ ચૌધરી ઉમેદવાર મૂકે તો ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની રહે તેમ છે. જો કે બનાસકાંઠામાં પરથીભાઈ બટોરનો ખુદ કોંગ્રેસના કાર્યકરોએ જ વિરોધ કરતા હવે કોંગ્રેસ કેવું પગલું લે છે તે જોવું રહ્યું. બનાસકાંઠા બેઠકની કોંગ્રેસની ટિકિટ માટે દિનેશભાઈ ગઢવી, ગોવાભાઈ દેસાઈ અને વિપુલભાઈ શાહ પણ દાવેદાર છે. ત્યારે કોંગ્રેસનું હાઈકમાન્ડ બનાસકાંઠા બેઠક ઉપર કેવો દાવ અપનાવે છે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ત્યારે જો કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રતિભાઈ બટોર આવે તો બનાસ ડેરીમાં પ્રતિભાઈ બટોરના ચેરમેન તરીકેના કાર્યકાળ વખતે સારથી બની ચૂકેલા પ્રબોધભાઈ પટેલ અને પ્રતિભાઈ બટોર વચ્ચે જ મુખ્ય સ્પર્ધા રહે તેમ હોઈ સૌ કોઈ કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠા બેઠકની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ત્યારે આજે ધાનેરા ખાતે ચૂંટણી કામગીરી માટે નિમાયેલા પ્રિસાઇડિંગ ઓફિસરોને ખાસ તાલીમ અપાઈ હતી. ધાનેરા કોલેજ ખાતે યોજાયેલ તાલીમ શિબિરમાં ધાનેરાના પ્રાંત અધિકારી એમ બી ઠાકોર, ધાનેરા તેમજ દાંતીવાડાના મામલતદાર, બંને તાલુકાના શિક્ષકો તેમજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં મતદાન શરૂ થાય એ પહેલા જ તમામ પક્ષકારોના એજન્ટોની હાજરીમાં મતદાન કરી ઈવીએમ અને વીવીપેટ મશીનની ચકાસણી કરી લેવા તેમજ મતદાન સમયે ભરવામાં આવતા ફોર્મની ચકાસણી કરવા તેમજ મતદાન પૂર્ણ થયા પછી ઈવીએમ તેમજ વીવીપેટને સીલિંગ કરવા સંદર્ભે પ્રિસાઇડિંગ અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું. અંધ તેમજ વિકલાંગ મતદારો માટે અલગ વ્યવસ્થા કરવા તેમજ બહેરા મૂંગા અને અંધ મતદારોનું મતદાન કઈ રીતે કરાવવું તે બાબતે પણ નિષ્ણાતો દ્વારા તાલીમ અપાઈ હતી. ગત રવિવારે રાજસ્થાનના સાંચોરના સિલુ ગામ તરફથી થરાદના નારોલી ગામ તરફ આવતા કાચા માર્ગ ઉપર નારોલી ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી સફેદ રંગની ટવેરા ગાડીને રોકાવી પોલીસે તલાસી લેતા ગાડીમાં મમરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની વિગતો બહાર આવી હતી. જેથી પોલીસ દ્વારા ઝડપાઈ જતા પોલીસે ગાડી સહિત 2,29,000 મુદ્દામાલ જપ્ત કરી થરાદ તાલુકાના પાતિયાસરા ગામના ગાડી ચાલક રાણપુરી ગૌસ્વામી તેમજ જેમલ રામચંદભાઈ ઠાકોરની અટકાયત કરી ટવેરા ગાડીમાંથી 29,000 કિંમતનો 288 બોટલ વિદેશી દારૂ કબજે કરી ઝડપાયેલા બંને ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહીના પ્રથમ દિવસે જ ધાનેરામાં ખેડૂતોનો હલ્લા બોલ. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ ખેડૂતોની અટકાયતના વિરોધમાં પોલીસ મથકનો ઘેરાવો કરાતા સર્જાયો ગરમાવો. બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીના પોકારો. અમીરગઢની મોડેલ શાળામાં પણ 3 દિવસથી પાણી ન મળતા મુશ્કેલીમાં મુકાયેલા 1200 જેટલા બાળકોમાં ભારે રોષ. આ વખતે બનાસકાંઠામાં ઉનાળો આકરો પુરવાર થવાના એધાણ. ગરમીના પ્રકોપ વચ્ચે ઋતુજન્ય બીમારીઓથી બચવા સાવચેતી રાખવા આરોગ્ય અધિકારીની સલાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડ ના સરસિયા તેલ માંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ? હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. ખેતરમાં રોજનું ટોળું આવ્યું દોડો. લા, રોજને ભૂન પાકને ખેદાન મેદાન કરી નાખશે. હવે મુંજાશો નહીં, છે ને કાંટાળી તારની વાડ. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા. સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ધાનેરા ખાતે મગફળી બાદ ટેકાના ભાવે રાયડાની ખરીદી પ્રક્રિયાના પ્રારંભ પૂર્વે જ આજે ખેડૂતોએ હોબાળો મચાવી રોષ ઠાલવ્યો હતો. ખરીદ કેન્દ્ર ઉપર ઉમટેલા ખેડૂતોએ પોલીસને જ ધક્કે ચડાવતા પોલીસે 4 ઇસમોની અટકાયત કરતા ખેડૂતો ધાનેરા પોલીસ મથકે ધસી જઈ હલ્લા બોલ ઉપર ઉતરી આવ્યા બાદ અટકાયતમાં લેવાયેલા ઇસમોને છોડી મુકાતા મામલો માર થાળે પડ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે. જોકે આ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ આજે ધાનેરામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા મામલો તંગ બની ગયો હતો. ધાનેરા તાલુકામાં ટેકાના ભાવે રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન તેમજ ખરીદી માટે ધાનેરા બજાર સમિતિ તેમજ ધાનેરાના સરકારી ગોડાઉન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આજે વહેલી સવારે ધાનેરા તાલુકાના ખેડૂતો રજીસ્ટ્રેશન માટે ધાનેરા બજાર સમિતિએ ઉમટી પડ્યા હતા, પરંતુ બજાર સમિતિના સત્તાધીશોએ અહીં કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન થતું નથી તેવો જવાબ આપતા વિફરેલા ખેડૂતો ધાનેરા મામલતદાર કચેરી સામે આવેલ સરકારી ગોડાઉન ઉપર ધસી જઈ દસ્તાવેજો સાથે લાઇનમાં લાગી ગયા હતા. જોકે ખેડૂતોનું પ્રમાણ વધી જતા ફરજ પરના કર્મચારીઓએ પોલીસનું ધ્યાન દોર્યું હતું, પરંતુ પોલીસ કંઈ સમજાવે એ પહેલાં જ લાઇનમાં આગળ ઊભા રહેવા માટે આક્રમક બનેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોના આવા વલણથી અકળાયેલી પોલીસે પણ 4 ઇસમોની અટકાયત કરતા ખેડૂતોએ પોલીસ સ્ટેશન ધસી જઈ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. જોકે વાત વધુ વણસે તે પૂર્વે જ ધાનેરાના રાજકીય અગ્રણીઓ અને વેપારી આગેવાનોએ મધ્યસ્થી કરી અટકાયતમાં લેવાયેલા ઇસમોને છોડવા રજૂઆત કરતા પોલીસે આ ઇસમોને છોડી મૂક્યા બાદ મામલો માર થાળે પડ્યો હતો. જોકે ગરમીમાં ખેડૂતોને કોઈ હેરાનગતિ ન થાય તે માટે વધુ રજીસ્ટ્રેશન કાઉન્ટર ખોલવા ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. બજાર સમિતિમાં ગયા અમે કે બજાર સમિતિમાં અમને ટોકન લેવામાં આવશે, તો છતાં આવ્યા ના અમે ગયા અને કોઈ લેન્ડ ફેન્ડ નથી સાહેબ, કોઈ સાહેબ કે કર્મચારીઓ નથી, તો અમે આવ્યા ગુંડલમાં સાહેબ. તો ગુંડલમાં તો કિસાનોની એકદમ લેન્ડ લાગી હતી સાહેબ, અને હોય કોઈ કર્મચારીઓ ન હતા, એક જ કાઉન્ટર લખેલું હોય લગાવેલું હતું સાહેબ. છતાં પણ અમે રજૂઆત કરી કે સાહેબ 4-5 કાઉન્ટર લગાવો, છતાં એ લગાવ્યું નહીં, અમારી શિકાયત કોઈ સાંભળતા નથી. અને પોલીસ આવી છતાં અમારી લાઠી ચાર્જ કર્યો અને ખેડૂત તડકામાં હાલ ધૂમી રહ્યા છે સાહેબ. શું રજૂઆત શું કરવું જોઈએ? રજૂઆત કે આજ અમને 4 પોસ્ટ કાઉન્ટર અમારે લગાવવા જોઈએ, તો આજ ખેડૂતની સહન શક્તિ થાય. અમારા સવારથી અમે 5 વાગે આવ્યા બજાર સમિતિમાં, લેન્ડ લાગી સવારથી, એટલે અમે ત્યાંથી લેન્ડ તો ભાઈ આ ગોડાઉનમાં ચાલુ થાય છે, ત્યાંથી ઉડતા ત્યાં આવ્યા, ત્યાં બધી ટોળું વળી ગયું બધું અને આક્રમક બધા ખેડૂતો વળી ગયા બરાબર ને. પછી અમે રજૂઆત કરી ભાઈ કે તે ટોકન લ્યો, તો બધા ના પાડ્યું કે આજે કોઈ નક્કી નથી બરાબર ને. પછી અમે બધાને પૂછ્યું કે શું થવાનું કોઈ નક્કી નથી. પછી અમે વાત કરી કે ભાઈ કોઈ એક કાઉન્ટર મત રાખો અને ઘણા કાઉન્ટર
બે ત્રણ કરો કાઉન્ટર બરાબર ને, પણ કોઈ હોબળ્યો નથી અને ખેડૂતો બધા ટોળટોળા અને ઝઘડવા માંડ્યા બરાબર ને. પછી થોડા પોલીસ વાળી અને પોલીસ વાળા આવ્યા ને શાંત પાડ્યા. પછી તેમાં તેમાં બધે પણ ટોકન તો લીધા છે પણ બધે આખો મુસલ વાળ્યું છે. શું રજૂઆત શું છે તમારે, શું થવું જોઈએ? અમારી રજૂઆત એવી છે કે ભાઈ કાઉન્ટર ત્રણ ચાર રાખી. આ મામલે પુરવઠા અધિકારી જીતેન્દ્રભાઈ દરજીએ પણ ખેડૂતોને શાંત રહેવા અને સહયોગ આપવાની અપીલ કરી. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા એક માસ સુધી ચાલુ રહેનાર હોય દરેક ખેડૂતોની અરજી સ્વીકારવાની ખાતરી આપી હતી અને જરૂર પડે વધુ કર્મચારી મૂકી રજીસ્ટ્રેશન ઝડપી ગતિએ કરવાની પણ તૈયારી બતાવી હતી. આપણે સરકારશ્રીની સૂચના મુજબ આજે અહીંયા ધાનેરા કેન્દ્ર ખાતે પહેલી તારીખથી રજીસ્ટ્રેશન રાયડાની રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ કરી. પણ અચાનક જ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં 1000 થી 2000 ખેડૂતો ઘૂસી આવ્યા અને થોડી અરાજકતા સર્જાઈ. એટલે અમે ખેડૂતોને સમજાવ્યું કે ભાઈ રજીસ્ટ્રેશન પ્રક્રિયા 30-4 સુધી એટલે કે 1 મહિના સુધી ચાલુ રહેવાની છે, આજે બંધ નથી થવાની. શાંતિ રાખે, સહકાર આપે અને અમે બધાના જે ફોર્મ સ્વીકારીશું એમાં રજીસ્ટ્રેશન થશે. એટલે અમે બધા ફોર્મ હવે ચકાસી અને લઈશું અને પછી એનું રજીસ્ટ્રેશન કરી અને રજીસ્ટ્રેશન સ્લીપ અમે એને ખેડૂતને આપીશું. સાહેબ, રજીસ્ટ્રેશનમાં કેટલી જગ્યા નિમણૂક કરવામાં આવી છે? રજીસ્ટ્રેશન માટે જગ્યા કેટલી નિમણૂક? રજીસ્ટ્રેશન માટે અમે અત્યારે બીજો વધારાનો સ્ટાફ પણ અહીંયા મૂકવા માટે જાણ કરી છે, કારણ કે અહીંયા વધારે ખેડૂતોની ભીડ છે. અને બીજું, સરકારશ્રીના નિયમ મુજબ 1 હેક્ટર દીઠ 1618 કિલોગ્રામ રાયડો ખરીદ કરવામાં. ગત રવિવારે કચ્છના માંડવીથી થરાદ આવી રહેલી એસટી બસમાં માથાકૂટ થયા બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. રાધનપુર નજીક બસમાં બેઠેલા પેસેન્જરોએ માંડવીથી થરાદ રૂટની બસના ડ્રાઈવર કંડક્ટર સાથે મારામારી કરી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ બસમાં બેઠેલા બે મુસાફરોએ હાઈવે ઉપર આવેલ ખાનગી હોટલ પાસે બસને ઊભી રાખવા કહ્યું હતું. જોકે કંડક્ટરે બસ ઊભી રાખવાની ના પાડતા આ મુસાફરો ઝઘડા ઉપર ઉતરી આવ્યા હતા. આ ઘટનામાં મુસાફરોએ કંડક્ટર સાથે મારામારી કરી 5,220 રૂપિયાની કેશ લૂંટી લીધી હોવાના આક્ષેપ સાથે બસના ફરજ ઉપરના કંડક્ટરે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ડ્રાઈવર જોડે જપાજપી ચાલુ બસે કરેલ અને મુસાફરોને જોખમ ઊભો કરે ત્યારે હું એમને કહેવા જતા જે વ્યક્તિ મારા જોડે પણ જપાજપી કરે અને મારી કેશ બી જૂઠવી લઈ અને 5,220 રૂપિયા કેશ અંદરથી ઓછી નીકળે, જે લઈને મુસાફરો ઉભાડો કરતા જે વ્યક્તિઓ ભાગી ગયેલ છે, જે બાબતે મેં રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી માટે. ઉનાળાના પ્રારંભે જ બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં પાણીની તંગી વિકટ બની રહી છે, ત્યારે બનાસકાંઠાના અમીરગઢ ખાતેની મોડેલ સ્કૂલમાં પણ છેલ્લા 2 દિવસથી પીવાનું પાણી ન આવતા આ શાળામાં કેળવણીના પાઠ ભણતા બાળકો મુશ્કેલીમાં મુકાયા છે. આ મોડેલ સ્કૂલના કેમ્પસમાંથી જેથી વિરમપુર અને સરોત્રાની કન્યા નિવાસી શાળાઓ તેમજ અમીરગઢની મોડેલ સ્કૂલના કુલ 1200 જેટલા કન્યા અને કુમારો અભ્યાસ કરે છે. આ મોડેલ સ્કૂલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી પૂરું પડાતું હતું, પણ છેલ્લા 3 દિવસથી પાણી પુરવઠો કોઈ કારણોસર બંધ હોય પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. આ શાળામાં ભણતી કન્યાઓએ પણ પાણીની મુશ્કેલી અંગે તેમની વેદના બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂ કરી નારાજગી વ્યક્ત કરી હતી. અમારી શાળાનું નામ છે કન્યા સાક્ષરતા નિવાસી, હાલ અમીરગઢ છે. અમારી શાળામાં 2 દિવસ પાણીની બહુ તકલીફ પડે છે. તેમાં અમારા 1500 છોકરીઓ રહે છે. તેમાં પીવા લાયક પાણી, ખારું પાણી આવે છે પણ પીવા લાયક નથી, હાનિકારક છે એમના માટે. આ મામલે અમારા સંવાદદાતાએ મોડેલ સ્કૂલના કર્મચારીઓનો સંપર્ક કરતા શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે હાલમાં અમે પાણીના ટેન્કરો મંગાવી સંપમાં ખાલી કરાવ્યા બાદ મોટર વડે પાણીની ટાંકી ભરી બાળકોને પાણી પૂરું પાડીએ છીએ, પરંતુ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય પાણીની તંગી વર્તાય છે, ત્યારે તંત્ર આ સમસ્યાનો કોઈ કાયમી નિકાલ લાવે તે ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆતમાં જ અમીરગઢ વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે, ત્યારે ઉનાળાના 4 મહિના આ વખતે ખૂબ જ મુશ્કેલ બને તેમ હોય તંત્ર પણ આ મામલાને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે. 2 દિવસથી શનિવારથી અમારે ત્યાં જે જૂની રૂથી પાણી આવે છે પીવાનું સ્કૂલમાં, એ 2 દિવસથી પાણી આવતું નથી બરાબર. કે એના માટે પાણીની આવતું નથી કે અમારા સાહેબ જે તે શાળાના આચાર્ય શ્રી દ્વારા ટેન્કરની સગવડ કરવામાં આવી. હાલ બાળકીઓ ટેન્કરથી પાણી પીવે છે અને અમે સાહેબના આગળ અમારા આચાર્યશ્રીને રજૂઆત કરી છે, એ તેમના ઉપલા લેવલે રજૂઆત એમણે પણ કરી છે. અને અમારો પ્રશ્ન એ છે કે ઉપર લેવાના જે પણ અધિકારી બેસ્યા હોય તે સાહેબને અમે નર્મ વિનંતી છે કે અહીંયા 900 બાળકીઓ છે અને ટેન્કરનું પાણી બહુ મોંઘું પડે છે. હાલ તો સારું છે
ગ્રામ પંચાયત સારી છે કે જે અમને ફ્રી પાણી પીવા માટે આપે છે. જો ગ્રામ પંચાયત ન હોત તો અમારી શું થાત દશા બાળકોની. એટલે માટે ઉપલા અધિકારીઓ અને જે દયાવાન કર્મચારીઓ કે જે તે હોય તેમને નર્મ અપીલ છે કે આ બાળકોને પાણી મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગમાં જાણ કરીને આ હોસ્ટેલની બાળાઓને પાણી મળી રહે તેવી સગવડ કરી આપશો જી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આ વખતે બનાસકાંઠામાં ઉનાળો આકરો પુરવાર થવાના એધાણ. ગરમીના પ્રકોપ વચ્ચે ઋતુજન્ય બીમારીઓથી બચવા સાવચેતી રાખવા આરોગ્ય અધિકારીની સલાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષતમ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષતમ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરીયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષતમ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ઉનાળાની શરૂઆત બાદ બનાસકાંઠામાં વિવિધ સંસ્થાઓ પાણીની પરવો શરૂ કરી લોકસેવાનું કાર્ય કરી રહી છે, ત્યારે ડીસામાં વર્ષોથી કાર્યરત સમર્પણ ગ્રુપ દ્વારા પણ આજે રાહદારીઓ માટે પાણીની પરબ ખુલ્લી મુકાઈ છે. ડીસા ખાતે આ સંસ્થા મામલતદાર કચેરી રોડના ફૂટપાથ ઉપર છેલ્લા 7 વર્ષથી પરબ શરૂ કરી લોકોને ઠંડા પાણીની સેવા પૂરી પાડે છે, ત્યારે આ વર્ષે પણ સમર્પણ ગ્રુપ દ્વારા મામલતદાર કચેરી રોડ ઉપર આજે ડીસાના ધારાસભ્યના વરદ હસ્તે ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ હતી. આ પરબ રાહદારી લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે. સમર્પણ ગ્રુપ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું પણ વિતરણ કરે છે. આજે સમર્પણ ગ્રુપ ડીસા દ્વારા પાણી પરબનું અનાવરણ રાખેલું હતું. એની અંદર ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, પ્રવીણભાઈ માળી અને દરેક સમાજના લોકો જોડાઈ અને સમર્પણ ગ્રુપ દ્વારા પાણીનું જે પરબનું અનાવરણ કરવામાં એમાં સાથ અહીંયા સહયોગ આપ્યો. અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે રાહદારીઓ માટે અહીંયા પાણીની વ્યવસ્થા, એટલે ઠંડા પાણીની લોકોને મળી રહે, રાહદારીઓને કોઈ તકલીફ ના પડે. અને આ જોઈને બીજા પણ ડીસાની અન્ય જગ્યા પર પાણીનું પરબો ચાલુ થાય એવી લોકોને હું વિનંતી કરું છું. અને સમર્પણ ગ્રુપ ડીસા દ્વારા અન્ય પણ કાર્યક્રમો કરવામાં આવે છે, બ્લડ ડોનેશન કેમ્પ જેવા હોય, પાણીના કુંડાનું વિતરણ, ચકલીના માળાનું, આવું સેવાના સેવાકીય કાર્યક્રમો દર વર્ષે સમર્પણ ગ્રુપ કરવાનું. આ વર્ષે બીજી વખત પાણીની પરબ અમે ચાલુ કરી છે અને આ અમે આગળ દર વર્ષે દબાઈ રાખશું અમારી સેવાઓ. લોકસભાની ચૂંટણીના પગલે સર્જાયેલા રાજકીય ગરમાવા વચ્ચે ઉનાળાની ગરમીનો પારો પણ પ્રતિદિન વધી રહ્યો છે. આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ દેહ દજાડતી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. બપોરના 12 વાગ્યા બાદ ઘર બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. હજુ તો આજે એપ્રિલ માસની શરૂઆત થઈ છે ત્યારે આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરો પુરવાર થાય એવું જણાઈ રહ્યું છે. ત્યારે ગરમીથી બચાવ આરોગ્ય વિભાગે પણ ખાસ સાવચેતી રાખવા લોકોને સલાહ આપી છે. બનાસકાંઠામાં આ વખતે વધુ પડતી ગરમીના પગલે લૂ તેમજ ચક્કર આવવા જેવી બીમારીઓ થવાની સંભાવના વધુ છે. બીજી તરફ ફરી લગ્નની મોસમ વચ્ચે લોકસભાની ચૂંટણીનો જંગ પણ જામી રહ્યો છે, ત્યારે ગરમીનો પ્રકોપ લોકોને આ વખતે બરાબરનો પરસેવો પડાવે તેવા અણસાર વર્તાઈ રહ્યા હોય. સ્વાસ્થ્યની જાળવણી માટે ઉનાળાની ગરમીથી બચવા માટે પૂરતી તકેદારી રાખવા મુખ્ય જિલ્લા અધિકારી ડોક્ટર અરુણભાઈ આચાર્યએ લોકોને અનુરોધ કર્યો છે. ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતથી જ અત્યારે
વાતાવરણમાં ગરમીએ જોર પકડવાનું શરૂ કર્યું છે. આવા સંજોગોમાં જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ છે કે તેઓ કામ સિવાય બપોરના તડકામાં અથવા તો વધારે તડકામાં ઘર બહાર ન નીકળે, જવાનું થાય તો સફેદ કપડાં પહેરે, આખું શરીર ઢંકાય એ પ્રમાણે લાંબી બાયના કપડાં પહેરવાની પ્રેક્ટિસ રાખે, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવાની ટેવ પાડે, જેટલું પ્રવાહી વધારે પીવાશે એટલું સારું રહેશે, ભૂખ્યા ન રહે એના માટેની કાળજી રાખે, આટલી સાવચેતી રાખી અને કંઈ પણ જો ચક્કર ઉબકા ઉલટી એવું કંઈ લાગતું હોય અને ગરમીમાં આવી કોઈ લૂની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવા તમામને નમ્ર અપીલ કરવામાં આવે છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે યથાવત સ્થિતિ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 32,725 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પણ 38,700 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે રૂપાનો ભાવ પણ 38,500 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,000 થી 1,005 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 650 થી 701, ઘઉંના 350 થી 415, બાજરીના 420 થી 452, જીરુના 2,595 થી 2,872, ગવારના 800 થી 805 તેમજ રાજગરાના ભાવ 1,001 થી 1,062 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 2,570 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 9,220, ઘઉંની 155, બાજરીની 1,023, જીરુની 243, ગવારની 67 તેમજ રાજગરાની 2,470 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ ગુરુવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની હાજરીમાં નોંધાવશે ઉમેદવારી. જોકે કોંગ્રેસના ઉમેદવારની પસંદગીનું રહસ્ય હજુ અકબંધ. ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહીના પ્રથમ દિવસે જ ધાનેરામાં ખેડૂતોનો હલ્લા બોલ. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ ખેડૂતોની અટકાયતના વિરોધમાં પોલીસ મથકનો ઘેરાવો કરાતા સર્જાયો ગરમાવો. બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીના પોકારો. અમીરગઢની મોડેલ શાળામાં પણ 3 દિવસથી પાણી ન મળતા મુશ્કેલીમાં મુકાયેલા 1200 જેટલા બાળકોમાં ભારે રોષ. આ વખતે બનાસકાંઠામાં ઉનાળો આકરો પુરવાર થવાના એધાણ. ગરમીના પ્રકોપ વચ્ચે ઋતુજન્ય બીમારીઓથી બચવા સાવચેતી રાખવા આરોગ્ય અધિકારીની સલાહ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.